હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં ને આજના ગુજરાતીના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું તો આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે બરાબર તો આજનો આપણો ટૉપિક છે આકાશનો ચાંદો એટલે કે પોયમ નંબર એક જે આપણે આગળના લેક્ચરમાં શીખ્યા હતા આપણે પોયમ શીખી છે અને આગળ એના શબ્દાર્થ અને સવાલ જવાબ પણ શીખ્યા છીએ આજે આપણે એનાથી આગળ નવું શીખવાનું છે પરંતુ આજે આપણે એકવાર રિવિઝન કરી લઈએ બરાબર કે જેથી કરીને આપણને પહેલાંનું બધું જ યાદ આવી જાય અને આગળની જે એક્સરસાઇઝ કરશું એના બધા જ આન્સર આપણને આવડી જાય બરોબર તો આ અહીંથી આપણી પોયમ શરૂ થાય છે એકવાર આપણે ફરી પાછા ગાઈ લેશું બરાબર આપણી પોયમનું નામ છે આકાશનો ચાંદો આકાશનો ચાંદો મને હસતા શીખવે મંદ 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 મને હસતા શીખવે પિંજરાનો પોપટ મને બોલતા શીખવે મીઠું 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 મને બોલતા શીખવે સાગરની માછલી મને તરતા શીખવે ધીરે 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 મને તરતા શીખવે વનનો મોરલો મને નાચતા શીખવે થન 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 મને નાચતા શીખવે શાળાના બહેન મને વાંચતા શીખવે શાળાના બહેન મને લખતા શીખવે ખૂબ 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 મને વાંચતા શીખવે ખૂબ 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 મને લખતા શીખવે તો આ હતી આપણી પોયમ બરાબર હવે એના પછી આગળ આપણે શું શીખ્યા હતા તો એ હતા શબ્દાર્થ બરાબર ને આપણે એકવાર આપણે શીખી ચૂક્યા છીએ આપણે ફરી પાછા રિપીટ કરી લઈશું એ પણ સ્પેલિંગ સાથે જેથી તમને લોકોને જલ્દીથી યાદ રહી જશે બરાબર જેમાં સૌથી પહેલું છે મને એટલે કે ટુ મી હવે એ પહેલાં હું તમને કહી દઉં કે આજનો આપણો જે આખી આ જે પોયમ છે એ કમ્પ્લીટ થાય એટલે તમારે ફેરબુકની અંદર લખવાનું છે જેમાં સૌથી પહેલાં પેજ પર શબ્દાર્થ એટલે કે તમારે પોયમ નંબર વન આકાશનો ચાંદો અને શબ્દાર્થ આવું હેડિંગ મારવાનું છે ત્યાર પછી તમારે આ શબ્દાર્થ લખવાના છે જેમાં મને એટલે કે ટુ મી શીખવે એટલે કે ટી ઈ એસ ટીચ ત્યારબાદ પિંજરું એટલે કે C A G E કેજ ત્યારબાદ મિઠુ S W E T स्वीट ત્યારબાદ सागर S E A C આટલા શબ્દાર્થ પછી બીજો શબ્દાર્થ આપણે જોઈશું તરવું T O एस डबल्यू आई एम टू स्वीम त्यारन एटरेस्ट एना पी शन टी ई ए सी एच ई आर टीचर त्यारब्दार्थ है

એટલે કે S K Y સ્કાય ત્યાર પછીના જે શબ્દાર્થ છે ચાંદો એટલે કે M O O N મૂન ત્યાર પછી છે પોપટ P A R O T પેરેટ ત્યાર પછી છે માછલી F I S H માછલી એટલે ફિશ ત્યાર પછી છેલ્લો શબ્દાર્થ છે મોર પી ઈ એ સી ઓ સિકકે પિકોક તો સૌથી પહેલાં તમારે પોયમ નંબર વન એનું નામ એવું હેડિંગ મારવાનું છે ત્યારબાદ શબ્દાર્થનું હેડિંગ જે તમે જોઈ શકો છો આ હેડિંગ પછી તમારે અહીંયાથી શબ્દાર્થ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મિનિંગ સાથે સેમ ટુ સેમ તમારે જોઈને લખવાનું છે શબ્દાર્થ થઈ જાય પછી નવા પેજ પર તમારે ફરી પાછું બીજું હેડિંગ લખવાનું છે જે છે પ્રશ્નોના ઉત્તર લખો બરાબર એટલે કે સવાલ અને એના જવાબ આ હેડિંગ થઈ જાય પછી આપણે જે પ્રશ્ન એ છે ચાંદો મને હસતા શીખવે છે તો આવી જ રીતે તમારે પ્રશ્ન એક કરીને આખો સવાલ લખવાનો છે ત્યારબાદ ઉત્તર એક કરીને આખો એનો જવાબ લખવાનો છે બરોબર ત્યાર પછી એક લાઈન લીવ કરીને પ્રશ્ન બે મીઠું મીઠું બોલતા કોણ શીખવે છે ઉત્તર બે પિંજરાનો પોપટ મીઠું મીઠું બોલતા શીખવે છે જેવી જ રીતે પ્રશ્ન એક કર્યો એવી જ રીતે પ્રશ્ન બે કરીને આખો સવાલ લખવાનો છે ત્યારબાદ ઉત્તર બે કરીને આખો જવાબ લખવાનો છે ત્યાર પછી એક લાઈન છોડીને પ્રશ્ન ત્રણ મોર શું શીખવે છે ઉત્તર ત્રણ થન 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 નાચતા શીખવે છે આગળ કરી શીખ્યા એવી જ રીતે પ્રશ્ન ત્રણ કરીને સવાલ લખવાનો છે અને ઉત્તર ત્રણ કરીને એનો જવાબ લખવાનો છે ત્યારબાદ એક લાઈન લીવ કરીને પ્રશ્ન ચાર સાગરની માછલી તરતા શીખવે છે સવાલ અને ત્યારબાદ આવી જ રીતે જવાબ લખવાનો છે ત્યાર પછી ફરી પાછી એક લાઈન છોડીને પ્રશ્ન 5 શાળાના બહેન શું શું શીખવે છે તો ઉત્તર 5 શાળાના બહેન લખતા અને વાંચતા શીખવે છે ફરી એકવાર બોલીશ શાળાના બહેન શું શું શીખવે છે શાળાના બહેન લખતા એટલે કે રાઈટ કરતા રાઈટિંગ કરતા કરાવતા અને વાંચતા એટલે કે રીડિંગ કરાવતા શીખવે છે બરાબર તો આ પાંચ પ્રશ્ન અને એ તેના ઉત્તર વ્યવસ્થિત રીતે લાઈન છોડીને સારા અક્ષરે તમારી ફેરબુકમાં લખવાનું છે બરાબર આપણે સવાલ જવાબ એટલે કે પ્રશ્નના ઉત્તર પણ શીખી લીધા છે અને પાકા પણ કરી લીધા છે આજે આપણે એનું રિવિઝન પણ કરી લીધું હવે ત્યાર પછી આપણે શું શીખ્યા હતા તો એ હતું ચિત્ર ઓળખો તથા તેના નામ લખો જો આપણે હવે ચિત્ર આવશે અને એની સાથે નામ પણ આવશે પરંતુ સવાલ જવાબ ફેરબુકમાં લખ્યા પછી હવે શું કરવાનું છે તો આ જે તમે સૂચના જોવો છો કે ચિત્ર ઓળખી તથા તેના નામ લખો તમારે તમારી ફેરબુકમાં ફક્ત નામ જ લખવાના છે ચિત્ર દોરવાના છે નહીં બરાબર આ જે તમે હેડિંગ લગ લખો છો ત્યાર પછી નંબર વન કરીને આપણે જ્યાં શીખ્યા હતા કે આ જે નામ છે એ છે ચાંદો એટલે કે ચંદ્ર એનું નામ લખાઈ જાય ત્યારબાદ નંબર ટુ કરીને આપણે લખશું તારા બરોબર ત્યારબાદ નંબર થ્રી કરીને સૂરજ એટલે કે સૂર્ય ત્યારબાદ નંબર ફોર કરીને લખશું વરસાદ બરોબર જો રસવાઈ દીર્ઘય કાના માત્રની ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખીશું બરોબર સારા અક્ષરે સાચા શબ્દ લખીશું ત્યારબાદ નંબર પાંચ કરીને લખશું ઝાડ એટલે કે વૃક્ષ બરોબર ત્યાર પછી નંબર સિક્સ કરીને મેઘધનુષ્ય બરોબર આ નામ લખીશું આપણે ત્યારબાદ નંબર આઠ કરીને વાદળ બરોબર તો સ્ટુડન્ટ્સ આપણે અહીં સુધી શીખ્યા હતા જેનું આપણે રિવિઝન કરી ચૂક્યા છીએ બરોબર અત્યારે ફરીથી પણ આપણે જોઈ લીધું હવે આનાથી આગળ આપણે શું શીખવાનું છે તો તમારા બધાનું જ ધ્યાન અહીં એ છે ખાલી જગ્યા પૂરો એટલે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપણે ગુજરાતીમાં કહેશું ખાલી જગ્યા પૂરો હવે ફેરબુકમાં સૌથી પહેલા તમે શબ્દાર્થ લખ્યા ત્યારબાદ પ્રશ્નોના ઉત્તર એટલે કે સવાલ જવાબ ત્યારબાદ જે આગળ આપણે હમણાં નામ જોયા જેમ કે સૂરજ ચંદ્ર વાદળ મેઘધનુષ્ય એ આઠે આઠ નામ લખ્યા ત્યારબાદ નેક્સ્ટ પેજ પર તમારે આ હેડિંગ લખવાનું છે ખાલી જગ્યા પૂરો બરોબર ત્યાર પછી નંબર વન કરીને તમારે લખવાનું છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો નંબર વન પહેલી ખાલી જગ્યા હું અહીં બોલું છું તમારે સાંભળવાનું છે બરાબર આકાશનો ચાંદો ખાલી જગ્યા શીખવે છે હવે આ ખાલી જગ્યામાં જવાબ શું આવશે તમને લોકોને કંઈ યાદ આવે છે આપણે આગળ શીખ્યા હતા પાછું અત્યારે આપણે રિવિઝન કરી લીધું તો તમને બધું જ યાદ આવી ગયું હશે તો આનો જવાબ છે આકાશનો ચાંદુ હસતા શીખવે છે તમને લોકોને પણ આવડી જ ગયું હશે બરાબર ફરીથી એકવાર હું બોલું છું આકાશનું ચાંદો હસતા શીખવે છે તો જવાબ છે હસતા આવી જ રીતે તમારે સારા અક્ષરે પહેલી ખાલી જગ્યા લખવાની રહેશે બરાબર ત્યારબાદ એક લાઈન છોડીને નંબર ટુ જે હું રીડ કરું છું મીઠું મીઠું બોલતા ખાલી જગ્યા શીખવે છે તો ભાઈ આનો જવાબ શું આવશે આઈ થિંક તમને બધાને આવડી જ ગયું હશે કે મીઠું મીઠું બોલતા પોપટ શીખવે છે બરાબર ને ભાઈ મીઠું મીઠું બોલતા પોપટ શીખવે છે ત્યારબાદ એક લાઈન છોડીને નંબર 3 સાગરની માછલી ખાલી જગ્યા શીખવે છે જો આ પણ તમને લોકોને યાદ આવી જ ગયું હશે પોયમ યાદ કરો તો ભાઈ એટલે તમને આનો જવાબ પણ આવડી જશે સાગરની માછલી તરતા શીખવે છે તમને લોકોને આવડી ગયું હતું ને ભાઈ તો સાગરની માછલી શું શીખવે છે તો જવાબ છે તરતા શું જવાબ છે ત્યાર પછી એક લાઈન છોડીને નંબર ફોર વનનો મોરલો ખાલી જગ્યા શીખવે છે જવાબ શું આવશે વનના મોર વિશે તો આપણે સારી રીતે શીખી ચૂક્યા છીએ બરોબર સવાલ જવાબ પણ આપણે શીખ્યા હતા તો બાળકો યાદ કરો તો આનો જવાબ શું આવશે તો વનનો મોર લો આપણને નાચતા શીખવે છે શું જવાબ આવ્યો નાચતા ફરી એકવાર હું રિપીટ કરું છું વનનો મોરલો નાચતા શીખવે છે બરાબર ત્યાર પછી આપણે એક લાઈન છોડીને નંબર ફાઈવ શાળાના બહેન ખાલી જગ્યા અને ખાલી જગ્યા શીખવે છે જો આ જે ખાલી જગ્યા છે એના અંદર બે ખાલી જગ્યા છે એક અને બે તો આમાં બંને જગ્યાએ આપણે આન્સર લખવાનો છે તો યાદ કરો બાળકો કે શાળાના બહેન આપણને શું શીખવે છે તો શાળાના બહેન આપણને લખતા હવે તો બધાને ખબર પડી જ ગઈ છે કે બીજું શું આવશે તો લખતા અને વાંચતા બરોબર ને ભાઈ તમે સાચા એટલે અહીંયા જવાબ પણ સાચો આવી ગયો બરોબર ને શાળાના બહેન લખતા અને વાંચતા શીખવે છે બરોબર ત્યાર પછી એક લાઈન છોડીને નંબર સિક્સ પોપટ ખાલી જગ્યા બોલે છે ભાઈ પોપટ કેવું બોલે આવી ગયું ને યાદ તો એનો જવાબ છે પોપટ મીઠું મીઠું બોલે છે બરોબર ને જો ફરીથી હું બોલું છું પોપટ ખાલી જગ્યા બોલે છે તો એનો જવાબ છે પોપટ મીઠું મીઠું બોલે છે બરાબર ને ભાઈ ચલો હવે એક લાઈન છોડીને નંબર સેવન મોર ખાલી જગ્યા નાચે છે હવે ભાઈ ખાલી જગ્યામાં શું આવશે ચલો યાદ કરો તો મોર

ખાલી જગ્યા તરે છે તો જવાબ શું આવશે વિચારો તો તમે લોકોએ વિચાર્યું ચલો હવે હું આન્સર કહી દઉં છું માછલી ધીરે ધીરે તરે છે કેવી રીતે ધીરે ધીરે આપણે પોયમ શીખ્યા ત્યારે બોલ્યા હતા ને કે માછલી તરતા શીખવે છે કેવી રીતે તો ધીરે 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 તરતા શીખવે છે તો અહીંયા માછલી ખાલી જગ્યા તરે છે તો એનો જવાબ આવ્યો માછલી ધીરે ધીરે તરે છે તો બાળકો આપણે અહીં કુલ આઠ એટલે કે એટ ખાલી જગ્યા છે બરાબર એટ એફ બી છે જે તમારે સારા અક્ષરે એક એક લાઈન લીવ કરીને લખવાનું છે બરોબર એ પહેલા ફરી વાર એકવાર હું ખાલી જગ્યા તમને રિપીટ કરાવી દઉં છું બરોબર જો સૌથી પહેલા તો તમે આ હેડિંગ લખશો ત્યારબાદ નંબર વન કરીને તમે પહેલી ખાલી જગ્યા લખશો त્યારબાદ તમે બીજી ખાલી જગ્યા લખશો અને આ પછી એક લાઈન છોડીને ત્રીજી ખાલી જગ્યા ત્યારબાદ ચોથી ખાલી જગ્યા બરોબર આ ચાર ખાલી જગ્યા થઈ જાય પછી એક લાઈન છોડીને તમે પાંચમી ખાલી જગ્યા લખશો બરોબર પછી એક લાઈન છોડીને તમે છઠ્ઠી ખાલી જગ્યા લખશો ત્યારબાદ એક લાઈન છોડીને

ખરા ખોટા કરો જે તમે અહીંયા વાંચી શકો છો ખરા ખોટા કરો એટલે કે ટ્રુ ફોલ્સ બરોબર આપણે સાચાની નિશાની અને ખોટાની નિશાની કરશું તો એની માટે તમે હવે સ્ક્રીન પર જોશો એમાં છે નંબર વન આકાશનું ચાંદો રડતા શીખવે છે તો ચલો તમે વિચારો તો અહીં સાચું આવશે કે ખોટું આવશે ચલો ફરીથી હું વાંચું છું આકાશનું ચાંદો રડતા શીખવે છે તો આપણને ચાંદો હસતા શીખવે કે રડતા તો અહીં તો રડતા લખ્યું છે તો આન્સરમાં આવશે ખોટું બરોબર આન્સરમાં આવશે ખોટું કારણ કે આકાશનો ચાંદો આપણને હસતા શીખવે છે બરાબર ને ચલો ત્યાર પછી સેકન્ડ પોપટ મીઠું મીઠું બોલે છે ચલો વિચારો અહીંયા સાચું આવશે કે ખોટું હું થોડી વાર રાહ જોઉં છું હો તમે વિચારો છો એટલે તો તમને લોકોને આનો જવાબ તો બહુ જ સરળતાથી આવડ આવડતો જ હશે કે પોપટ મીઠું મીઠું બોલે છે તો અહીંયા આન્સર આવશે સાચું બરાબર પોપટ મીઠું મીઠું બોલે છે તો હા પોપટ મીઠું બોલે છે અને આપણને મીઠું બોલતા શીખવે પણ છે તો અહીં એનો આન્સર છે રાઈટ એટલે આપણે અહીંયા કરશું સાચું એટલે કે ખરું જો સાચું હોય ને એને ખરું કહેવાય અને ખોટું છે એને તો ખોટું જ કહેશું બરાબર તો જ્યાં સાચું એટલે કે આપણે ખરું કરશું ત્યાર પછી નંબર થ્રી માછલી તરતા શીખવે છે તો સાચું ને ભાઈ કારણ કે તરતા તો ખાલી માછલી જ શીખવી શકે પોપટ કે ચાંદ કે શાળાના બહેન એ આપણને શીખવી શકે નહીં આપણી પોયમમાં કોણ શીખવાડે છે તરતા માછલી બરાબર તો માછલી તરતા શીખવે છે તો આનો આન્સર છે રાઈટ તો આપણે અહીંયા ખરું એટલે કે સાચું કરશું બરાબર તો હવે તમારે ફેરબુકમાં કઈ રીતે લખવાનું છે એ પણ હું તમને સમજાવી દઉં એ પહેલાં આપણે આગળના ખરા ખૂટા શીખી લઈએ બરોબર ચલો નંબર ફોર મોરલો કૂદતા શીખવે છે સાચું છે કે ખોટું વિચારો તો તમે મોર છે એ આપણને શું શીખવતો તો કૂદતા નહીં 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 યાદ કરો તો આના જેવું જ પણ કંઈક બીજું તો મોરલો આપણને નાચતા શીખવે છે નહીં કે કૂદતા બરોબર ને

લખતા અને વાંચતા શીખવે છે શાળાના બહેન આપણને લખતા અને વાંચતા શીખવે છે આ સાચું આવશે કે ખોટું તો તમને બધાને આવડે છે કે આનો આન્સર તો સાચું જ છે કારણ કે સ્કૂલ ટીચર જ આપણને લખતા અને વાંચતા શીખવે છે બરાબર ને તો આપણે અહીંયા આન્સરમાં કરશું રાઈટ એટલે કે સાચું બરાબર હવે ફેરબુકમાં કઈ રીતે લખવાનું એ હું સમજાવી દઉં છું આપણા ટ્રુફોલ્સ એટલે કે ખરા ખોટા ખાલી પાંચ જ છે બરાબર તો પાંચ ખરા ખોટા આપણે એ પૂરા કર્યા હવે ફેરબુકમાં કઈ રીતે લખવાનું છે તો આપણે છેલ્લી અહીંયા આઠમી ખાલી જગ્યા પૂરી કરી તમે લોકોએ પછીથી નવા પેજ પર એટલે કે ન્યૂ પેજ પર તમારે આવી રીતે હેડિંગ લખવાનું છે કે ખરા ખોટા કરો આ હેડિંગ થઈ જાય પછી નીચેની પહેલી લાઈનમાં તમારે નંબર વન કરીને આકાશનો ચાંદો રડતા શીખવે છે એ લખીને સામે બોક્સ બનાવીને તમારે આન્સર કરવાનો છે એટલે કે આન્સરમાં આવ્યું રોંગ ત્યારબાદ એક લાઈન છોડીને નંબર ટુ કરવાનું છે બરાબર કે પોપાટ મીઠું મીઠું બોલે છે એની સામે એનો આન્સર લખજો બરાબર ત્યારબાદ એક લાઈન છોડીને માછલી તરતા શીખવે છે એના સામે એનો જવાબ લખવાનો એટલે કે રાઈટ ત્યારબાદ

તો આ પાંચ ખરા ખોટા થઈ જાય એટલે તમારું જે આપ પોયમ વન છે એ અહીં કમ્પ્લીટ બરોબર તો આપણી પોયમ વન આકાશનો ચાંદો ટોટલી અહીંયા કમ્પલીટ થાય છે બરોબર મેં તમને શીખવી દીધું કે ફેરબુકમાં કઈ રીતે લખવાનું છે હું તમને ફરી પાછું અહીં બતાવી દઉં જે લખવાનું છે એ આપણું આજનું હોમવર્ક છે હમણાં આગળ મેં સમજાવ્યું એ બધું હોમવર્ક જ છે બરાબર પરંતુ આપણે આ હોમવર્ક કરવાનું છે સેમાં તો અહીંયા લખ્યું છે મે વન ટાઈમ ઇન ફેર બુક સેમાં ફેર બુકમાં નો નોટ રફ બુકમાં ઓકે વન ટાઈમ હવે ફરીથી સમજાવી દઉં કે કઈ રીતે લખવાનું છે તો સૌથી પહેલા શબ્દાર્થ જે ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભિનિંગમાં આપ્યા છે તો આ શબ્દાર્થ ત્યાર પછી ન્યૂ પેજ પર પ્રશ્નોના ઉત્તર લખો જે ટોટલી ફાઈવ છે એ થઈ જાય પછી આપણે નામ લખવાના છે બરાબર ચિત્ર જોઈને નામ કે જે સૂરજ ચંદ્ર મેઘધ ધનુષ્ય વાદળ વરસાદ એ નામ છે એ લખવાના છે ત્યારબાદ નવા પેજ પર ખાલી જગ્યા પૂરો આ હેડિંગ લખીને જે આઠ ખાલી જગ્યા છે એ લખવાની છે ત્યાર પછી ખરા ખોટા કરો જે પાંચ ખરા ખોટા છે જે આપણે અહીં સુધી શીખ્યા તો આ ખરા ખોટા બરોબર તો આ ખરા ખોટા તમારે લખવાના છે આટલું લખશો એટલે આપણી પોયમ વન જે અહીં ટોટલી કમ્પ્લીટ થાય છે બરાબર તો આજનું આ હોમવર્ક ખાસ નોટડાઉન કરી લેજો અને હોમવર્ક ફરીથી એકવાર બોલું છું કે હોમવર્ક ફેર બુકમાં વન ટાઈમ બરાબર તો સ્ટુડન્ટ્સ આપણે ફરી પાછા મળશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે તો ત્યાં સુધી બધાને Bye bye!